तो टेक्सटाइल मंत्रालय साथेनी बैठकमां केन्द्र सरकारे कॉटन परनी इम्पोर्ट ड्यूटी 30 सप्टेम्बर सुधी हटावानो निर्णय लीधो छे, जेने कारणे कॉटनना भाव पर ज नियंत्रण राखवामां मदद मळी शके छे, साथे ज टेक्सटाइल इंडस्ट्रीने पण घणो फायदो थशे। आ समाचार पर वधु चर्चा करीए कॉटन एसोसिएशन ऑफ इंडियाना प्रेसिडेंट अतुल घणात्रा साथे। अतुलजी, गुड मॉर्निंग अने स्वागत छे आपનો सीएनबीसी बजार पर। અતુલજી, સરકારના નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કિંમતો પર નિયંત્રણ મેળવવામાં કઈ રીતે મદદરૂપ થશે? ગુડ મોર્નિંગ આરતીજી, અમે આ ઇમ્પોર્ટ ડ્યુટી જે 11% હતી તે રિમૂવ કરવાનું ગવર્નમેન્ટના ડિસિઝનનું સ્વાગત કરીએ છીએ। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ગવર્નમેન્ટને કહ્યું હતું કે 80% કપાસ ખેડૂતોએ વેચી નાખ્યો છે, तो हवे जो ड्यूटी काढ़ी नाखशो तो फार्मर ने कहीं नुकसान थाय एम नथी। गवर्मेंटे अमारु निवेदन सांभळ्यु ते बदल गवर्मेंट नो आभार, पण अमने एम लागे छे के आ डिसीजन बहु लेट आवेल छे। जो ते पहला आवी जात तो मिलो ने सस्ता भावनु इम्पोर्ट कॉटन लेवानो सारो मौको हतो। जी आरती बेन। જી અતુલજી, હું ઝરણા વાત કરી રહી છું આપની સાથે, અને મારો બીજો સવાલ એ રહેશે કે સ્થાનિક કોટન ઇન્વેન્ટરી ઘટી રહી છે અને સપ્લાય પણ ઓછી છે, જેને કારણે ભાવ વધી રહ્યા છે, તો વૈશ્વિક બજારમાં ભાવ આશરે 10 વર્ષની ઊંચાઈએ પહોંચતા આપણે જોઈ રહ્યા છીએ, તો આટલી મોટી તેજીના બીજા કયા તમે મુખ્ય કારણો જોઈ રહ્યા છો? જી ઝરણાજી, કોટન માર્કેટ ગુજરાતનો શંકર 6 નો આજે ક્વોલિટી પ્રમાણે ભાવ 88,000 થી 93,000 ના ભાવ છે। આ ભાવમાં જો આજે મિલો માલ લે તો મોટું નુકસાન થાય છે, તેથી કરીને મિલોનું બાઇંગ બહુ સ્લો થઈ ગયું છે, તથા યાન માર્કેટ ડાઉન છે અને એક્સપોર્ટમાં યાનની ડિમાન્ડ ન હોવાથી આપણું 25% યાન છે એક્સપોર્ટની માર્કેટમાં જાય છે, પણ એક્સપોર્ટમાં ડિમાન્ડ ન હોવાથી લોકલ માર્કેટમાં બધો માલ વેચવા આવે છે, જેથી કરીને લોકલ માર્કેટમાં ભાવ યાનના ઘટાડી તરફ રહ્યા છે, તથા કોટન યાનના ભાવ વધી જતા પાવરલૂમ્સની બાઇંગ જે હતી એ કોટન યાનમાં બહુ ઓછી થઈને પોલિસ્ટર તથા વિસ્કોસ યાન તરફ વળી રહ્યા છે। મિલોનમાં યાનનો ભરાવો થવાથી નાણાં ભીડ બી બહુ વધી ગઈ છે। આ બધું જોતા એમ લાગે છે કે જો ઇમ્પોર્ટેડ કોટન ભલે ગવર્મેન્ટે ડ્યુટી કાઢી નાખી, પણ જો ભાવ ફોરેનના ઉપર રહેશે તો મિલો બહુ ઇમ્પોર્ટ જેણે કરી લીધું સસ્તા ભાવમાં, લગભગ 15 લાખ ગાંસડીના કોન્ટ્રાક્ટ થઈ ચૂક્યા છે, એમાં 5 થી 6 લાખ ગાંસડી માર્ચ સુધી શિપમેન્ટ આવી ગયું છે અને 8 થી 9 લાખ ગાંસડીના કોન્ટ્રાક્ટ બધા ઓછા ભાવના થયા છે, 130 થી કરીને 160 સેન્ટમાં। એ રૂ આવશે, પણ નવા બહુ સોદા ભાવ જો વધી જાય તો ઇન્ડિયન મિલોને બહુ ઊંચા ભાવમાં ઇમ્પોર્ટેડ કોટન લેવામાં ઇન્ટરેસ્ટ નથી, કારણ કે યાનની પેરિટી નથી। એના કરતાં મિલો એમ વિચારે છે કે અમે સ્લો ડાઉન કરીને પ્રોડક્શન કટ કરીએ તો વધુ ફાયદો થાય। જી ઝરણાજી, ઓકે, તો આ જે તમામ સમસ્યાઓ છે તે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે। જો આપણે ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાતમાં 2021-22માં કોટનનું ઉત્પાદન 5% વધી શકે છે, અને આ વર્ષે જો વાવેતરની અંદર આપણે જોઈએ તો ઘટાડો થયો છે, આમ છતાં ઉત્પાદન વધવાના અનુમાન છે, આને આપણે કઈ રીતે સમજવું જોઈએ? જી ઉત્પાદનમાં કેવું છે કે આપણી જે કોટનની યીલ્ડ છે ને એ વર્લ્ડની લોએસ્ટ છે, કારણ કે આપણે ત્યાં જે સીડનું બિયારણ મળે છે એના પર ગવર્મેન્ટ ધ્યાન આપતી નથી। જો બિયારણ સુધારીને નવું બિયારણ ભરે થોડું મોંઘું હોય પણ એ ખેડૂતોને મળે તો આપણી યીલ્ડમાં હેક્ટર દીઠ બહુ સુધારો આવી શકે છે અને આપણો ક્રોપ મોટો થઈને મિલોનો પ્રોબ્લેમ જે છે એ બધું સોલ્વ થાય એમ છે, પણ ગવર્મેન્ટ એના પર ધ્યાન નથી આપતી। જો જે દિવસે ગવર્મેન્ટ ધ્યાન આપશે અને એક સારી સીડ ઇમ્પોર્ટ કરવાની જો પરમિશન આપશે તો આપણો જે પ્રોબ્લેમ છે એ દૂર થશે। અને આવતા વર્ષે તમે પૂછ્યું સોઈંગનું, તો સોઈંગ એમ લાગે છે કે ગુજરાતમાં જે મગફળીનો ભાવ છે 1100 થી 1200 રૂપિયા મણ છે, અને આજે કપાસ 2000 થી 2400 રૂપિયા મણ ડબલ ભાવે વેચાઈ રહ્યું છે, તો ગુજરાતમાં ખેડૂતો એવું લાગી રહ્યું છે કે મગફળી અને એરંડા પરથી કપાસના વાવેતર તરફ વધુ જશે અને 15 થી 25% નો વાવેતર આવતા વર્ષે કપાસમાં વધારો જોઈ શકાય એવું લાગે છે।